पाटदारों ने मळेली बैठक हाल में पूर्ण थई चुकी छे। सीधा ज जईशु प्रेस कॉन्फ्रेंस में, हाल में पत्रकारों साथे करी रह्या छे वातचीत। आज पाटीदार ऑर्गेनाइजेशन कोऑर्डिनेशन कमिटी की मीटिंग विश्व उमियाधाम अमदावाद खाते मड़ी है। जनरली सरकार ने समाज वच्चे एक सेतु जलवाई रहे अने समाजना प्रश्नों सरकार में एनी रजूआत सारी रीते थई शके ए माटे पाटीदार समाजे एक दरेक संस्थाओं की एक कोऑर्डिनेशन कमिटी बनावी छे। छेल्ला लगभग चार एक वर्ष आ कोऑर्डिनेशन कमिटी कार्यरत छे। समाजना विविध प्रश्नों की सौ प्रथम कमिटी में रजूआत चर्चा थाय छे अने त्यार पछी एमांथी ए जे कई चर्चाओ थया होय एनी योग्यता समझीने एनो अभ्यास करीने पछी ए बाबत सरकारशीमां रजू करवामां आवती होय छे। आज सिस्टम प्रमाणे गई वखते खोडलधामनी अंदर मीटिंग करवामां आवेली त्यारे पण समाजना घणा प्रश्नोनी चर्चा करी अने सरकारशीमां रजूआत करेली। आजे एक वातने एक वर्ष थया पछी आजे आ वखत मीटिंग लेट थई छे, छतां पण समाजना प्रश्नोने लईने आजे जे कंई चर्चाओ थई मीटिंगमां ए घणी सारी रही छे। महत्वना मुद्दाओमां पर्टिक्युलरली जे बिन अनामत आयोग अने निगम सरकारशीए जे एक सारी रचना करीने जे कर्युं छे ए आयोग अने निगमनी जे कामगीरी अत्यारे जे थई रही छे ए कामगीरीमां गतिशीलता आवे, असरकारक बने अने जे हेतुथी आयोग अने निगमनी रचना करवामां आवी छे ए हेतु मुजब समाजना वर्गने एनो लाभ मळे ए माटे एना चोक्कस मुद्दाओ साथेनी रजूआत करवानुं आजनी कमिटीए नक्की कर्युं छे। खास करीने आयोग अने निगमनी रचना ज्यारे थई छे बिन अनામત आयोग अने निगमनी ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ એમ કહી શકાય કે એકથી દોઢ વર્ષ જેટલો સમય આયોગ અને નિગમના ચેરમેન વગરનો રહ્યો છે। અત્યારે પણ આયોગના ચેરમેન અને નિગમની જગ્યા ખાલી છે। હવે એ જગ્યા ખાલી હોવાના કારણે તંત્ર ઉપર કોઈ અંકુશ રહેતો નથી અને પરિણામે જે હેતુ સાથે આયોગ નિગમની રચના થઈ છે એના પરિણામો સમાજ સુધી પહોંચતા નથી। એટલે આજની મીટિંગમાં એક બાબતની નિર્ણય એ લેવાયો છે કે સરકારશ્રીમાં રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે આયોગ અને નિગમના ચેરમેનની નિમણૂક તાત્કાલિક ધોરણે થાય અને સમાજના જે દીકરા દીકરીઓ જે લોન માટેના પ્રયત્નો કરે છે એ લોન માટે પણ એમને ઝડપી એને લોન મળી રહે એ માટેની પણ એક રજૂઆતનો નિર્ણય લેવાયો છે। આખા વર્ષ દરમિયાનની અંદર પોતાના જે કંઈ પ્રશ્નો છે એને લઈને જે કોઈ સમાજના વિદ્યાર્થીઓ આયોગની અંદર કે નિગમમાં અરજી કરે છે એનું જે પોર્ટલ છે અરજીઓ સ્વીકારવાનું એ પોર્ટલ 12 મહિના ઓપન રહે એ પ્રકારની પણ એક જોગવાઈ થાય એવો પણ આજની મીટિંગમાં નિર્ણય લઈને એની પણ રજૂઆત કરવાનું વિચાર્યું છે। અને સાથે સાથે એક જ પરિવારમાંથી એક નહીં પરંતુ જેટલા બી દીકરા દીકરીઓ હોય અને જો ફોરેન જેવું હોય તો એના માટે પણ એને લોન મળવી જોઈએ। ધંધાકીય લોનની અંદર પણ અત્યારે જે 7.5ની જે મર્યાદા છે એને વધારવી જોઈએ। અત્યારે ડોલરની સામે રૂપિયો જે નબળો થયો છે ત્યારે એને અનુસંધાનમાં વિદેશ જવા માટેની જે 15 લાખની જે લોનની મર્યાદા છે એની અંદર પણ 20 લાખની મર્યાદા જેટલો વધારો થવો જોઈએ। આ બધા અલગ અલગ ઘણા પ્રશ્નો પરત્વે આજની મીટિંગમાં ચર્ચા થઈ છે અને એની રજૂઆત સરકારશ્રીમાં કરવી એ પ્રકારનો એક નિર્ણય લેવાયો છે। બીજો મહત્ત્વનો મુદ્દો અત્યારના ટાઈમમાં જે ચાલી રહ્યો છે કે પોલીસ ભરતી બોર્ડે જે PSIની 1382 જગ્યાઓ માટેની જે ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે એ ભરતી પ્રક્રિયામાં ક્યાંકના ક્યાંક જે એની જોગવાઈઓ છે એ જોગવાઈઓનું ઉલ્લંઘન થયું હોય એવું અમારા ધ્યાને આવ્યું છે। ભરતી બોર્ડે જે પ્રમાણે નોટિફિકેશન જાહેર કર્યું અને નોટિફિકેશનના 16મા નંબરના મુદ્દાની અંદર ભરતી બોર્ડે સ્પષ્ટ લખેલું છે કે જે જગ્યાઓ છે એની અંદર જે કંઈ ભરતી મુખ્ય પરીક્ષા માટે જે તે કેટેગરીના 3 ગણા એની મુખ્ય પરીક્ષામાં બેસવાની તક આપવા માટેનું લિસ્ટ તૈયાર કરવાનું હોય છે તેના બદલે ભરતી બોર્ડે ફાઇનલની અંદર જે પ્રમાણેનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે એ પ્રકારનું લિસ્ટ અત્યારે મુખ્ય પરીક્ષામાં બેસવા માટેનું બનાવ્યું છે। એટલે પ્રશ્ન એ થાય છે કે પ્રિલિમની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને જે તે કેટેગરીના 3 ગણા વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષામાં બેસવાની તક આપવી જોઈએ તેના બદલે કુલ જગ્યાના 3 ગણા જ બોલાવી અને સંતોષ માન્યો છે અને એના કારણે આજે 1382 જગ્યાઓના 3 ગણા એટલે 4100નું જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે એ 4100ના મેરિટ લિસ્ટમાં
ફક્ત અને ફક્ત બિન અનામતના 190 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. એટલે આ એક જોગવાઈનું ખોટું અર્થઘટન થયું છે. એને લઈને કેટલાક મિત્રો કોર્ટમાં પણ ગયા છે, પરંતુ હકીકત જ્યારે સંસ્થાઓના ધ્યાનમાં આવી છે ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે સરકારનો સમય લઈ અને આની રજૂઆત સરકારમાં કરવી એવો એક સ્પષ્ટ નિર્ણય આજે લેવામાં આવ્યો છે. અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ મુખ્ય પરીક્ષામાં બેસવાની એમને તક મળે એ માટેનો પ્રશ્ન આજની મિટિંગમાં અગ્રસ્થાને રહ્યો છે. ત્રીજો મહત્ત્વનો મુદ્દો રહ્યો છે આજે દીકરીઓનો પ્રશ્ન છે કે જે કોઈ દીકરીઓ જે માતા પિતાની સંમતિ વગર જે લગ્ન કરે છે, ભાગીને લગ્ન કરે છે, એવા સંજોગોમાં પ્રશ્ન એ થાય છે કે ઘણી વખતે દીકરીઓ પર પ્રેશર થતું હોય છે, ધમકી પણ આપવામાં આવે છે, ક્યાંક લવ જેવાદના પ્રશ્નો છે, ક્યાંક મિલકતને લઈને પણ આ પ્રકારના ષડયંત્ર થતા હોય છે. ત્યારે આના ઉકેલના ભાગરૂપે સમાજમાં આજે એક ચર્ચા એ થઈ કે જે કોઈ દીકરા દીકરીઓના લગ્ન થાય ત્યારે એનું જે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે હિન્દુ મેરેજ એક્ટની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓની અંદર એક ઉમેરો કરવામાં આવે કે જે કંઈ સાક્ષીઓ લેવામાં આવે છે એ સાક્ષીઓમાં એક સાક્ષી જે તે દીકરીના માતા પિતાની હોવી જોઈએ. એટલે આ પ્રકારની પણ ચર્ચા થઈ અને એની પણ એક રજૂઆત સરકારશ્રીમાં કરવાનું આજે વિચાર્યું છે, નક્કી કર્યું છે. અને એ સાથે અનામત આંદોલન વખતે જે કંઈ પોલીસ કેસ થયેલા ત્યારે એ વખતે જે કંઈ સમાધાન થયેલું એ સમાધાનના ભાગરૂપે એક એવી ફોર્મ્યુલા સરકાર સાથે નક્કી થઈ હતી કે એ પોલીસ કેસો પરત ખેંચવા. એમાં હજી પણ કેટલાક કેસો પરત નથી ખેંચાયા, એ પરત ખેંચવા માટે પણ સરકારશ્રીમાં રજૂઆત કરવી, શહીદ પરિવારોના પરિવારોમાંથી કોઈ એકને નોકરી આપી એ બાબતનો પણ અમલ થયો નથી, તો એ પણ સરકારશ્રીને રજૂઆત કરવાની થાય છે કે એ પણ પોતાનું વચનનું પાલન કરે. અને સાથે સાથે આ બધું જ કાર્ય જે તે રજૂઆત કરવાની થાય છે એના માટે આજની મિટિંગમાં અલગ અલગ ત્રણ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. આ ત્રણ કમિટીઓ અલગ અલગ એનો અભ્યાસ કરી અને એ મુદ્દાઓ તૈયાર કરી અને મુદ્દાઓ તૈયાર કરી અને સરકારશ્રીની અંદર એ રજૂઆત કરવી એવું આ કમિટીઓને એની જવાબદારી આપવામાં આવી છે. અને આજની પાટીદાર સમાજની આજે કોઓર્ડિનેશન કમિટી જે અત્યાર સુધી 6 સંસ્થાઓની સીમિત હતી એ 6 સંસ્થાઓની કોઓર્ડિનેશન કમિટીમાં હવે પછી આવનારા 2 જ મહિનાની અંદર ઓછામાં ઓછી 50 સંસ્થાઓ પાટીદાર સમાજની જે હોય, જે શૈક્ષણિક છે, સામાજિક છે, આરોગ્યની છે, એ સંસ્થાઓનો પણ ઉમેરો કરવા માટે એક ચર્ચા થઈ છે. અને એના માટે પણ 7 જણની કમિટી બનાવવામાં આવી છે કે 2 જ મહિનાની અંદર એ કમિટી અન્ય કઈ કઈ સંસ્થાઓનો સામેલ કરવો એનું લિસ્ટ તૈયાર કરી અને આવતી મિટિંગમાં એ સંસ્થાઓને પણ બોલાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવાની થઈ છે. અને એમાં ખાસ કરીને આવતી મિટિંગ આગામી સમયની અંદર જુલાઈ મહિનાના એન્ડમાં સુરત ખાતે રાખવું એવું એક નક્કી આજની મિટિંગમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોના જે પ્રશ્નો છે કે જમીનને લઈને ઘણા બધા અસામાજિક તત્વો આજે ખેડૂતોની જમીનમાં ખોટી રીતે ઘસી નાખે છે, ખેડૂતોના વીજળીના, લાઇટના, પાણીના પણ જે પ્રશ્નો છે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. ખેડૂત આગેવાનો સાથે વિગતે ચર્ચા કરી અને સરકારમાં એમના મુદ્દાઓને પણ પ્રાધાન્ય મળે એ પ્રકારની રજૂઆત કરવી, એ પ્રકારની સિસ્ટમ સાથે સરકારમાં જવું એવી આજના મિટિંગની અંદર એ નક્કી કરવામાં આવ્યું છે.